विधानसभा बैठक ने लईने महत्वना समाचार सामे आवी रह्या छे। गुलाबसिंह राजपूत नुं नाम नक्की थई गयुं छे। जो के नाराज चाली रहेला ठाकरसिंह रबारी तेमने शुभेच्छाओ आपवा माटे पहोंच्या छे। ફિક્સિંગના આરોપ વચ્ચે ઠાકરસિંહ ગુલાબસિંહને મળ્યા છે અને શુભેચ્છાઓ આપી છે। તેમણે કહ્યું કે સાથે મળીને આ ચૂંટણી લડવાની છે, કોંગ્રેસને જીતાડવાની છે। જો કે છેલ્લા બે દિવસથી જે ડ્રામા ચાલી રહ્યો છે કોંગ્રેસમાં, આખે આખો જે ઠાકરસિંહને લઈને ચાલી રહ્યો છે, તેમનું સૌથી પહેલા તો જાહેર મંચ પરથી નિવેદન, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ થવું, હોસ્પિટલમાં ક્યાંથી પણ એક નિવેદન સામે આવવું, તેમણે ફિક્સિંગના આક્ષેપ પણ લગાવ્યા, જેને જોતા નારાજ ચાલી રહેલા ઠાકરસિંહ હવે મળવા પહોંચ્યા છે ગુલાબસિંહ રાજપૂતને। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, નારાજગી વચ્ચે પણ ઠાકરસિંહ ગુલાબસિંહને મળવા પહોંચ્યા છે। ભાવિની, ચોક્કસથી ગુલાબસિંહનું નામ જાહેર થયા બાદ ઠાકરસિંહ રબારીની પ્રતિક્રિયા સામે આવી હતી, તેમાં ક્યાંક દુઃખ દર્દ છલકાતું હતું। કારણ કે આ જે બેઠક છે તે બેઠકનો વિસ્તાર છે તે ઠાકરસિંહ રબારી અને કેપી ગઢવીની અંદર આવે છે, અને ખાસ તો જ્યારે ઉમેદવારના નામની જાહેરાત પહેલાં તેમનું નામ છે તે રેસમાં હતું, અને જ્યારે નામ જાહેર થયું ત્યારબાદ તેમણે સ્પષ્ટ કહ્યું છે, અને અગાઉ પણ તેમણે કહ્યું હતું કે ગુલાબની બેન, ગેનીબેન અને ગાયની બેન તેમનો આશીર્વાદ છે તેમણે કહ્યું હતું, અને આ જ ક્રમથી તેમની જે કહેવાતું હતું કે તેમની ક્યાંક નારાજગી હોય તેવું લાગતું હતું, પરંતુ આજે તેઓ નામ જાહેર થયા બાદ સીધા જ ગુલાબસિંહ રાજપૂતને મળવા પહોંચ્યા છે અને તેમની નારાજગી ન હોવાનો દાવો કરી રહ્યા છે। તેમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે કોઈ પણ પ્રકારની નારાજગી નથી, ચોક્કસથી પોતાનો હક લાગે છે, કારણ કે આ જમીન એમની છે, અહીંયા ખેડાણ તેમણે કર્યું છે, મત વિસ્તાર એમનો છે, અને આ જ ક્રમથી તેમણે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ આપવી કોને આપવી તે પાર્ટી નક્કી કરતી હોય છે, અને પક્ષે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય શિરોમાન્ય રહેશે, અને હવે તેઓ ગુલાબસિંહના સાથે ખભેથી ખભો મેળાવીને કોંગ્રેસ જીતે તેવી પ્રકારની મહેનત કરશે। કારણ કે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તાર કોંગ્રેસનો છે, અને ખાસ કરીને ઉમેદવારો છે તે વર્ષોથી અહીંયા જીતતા આવ્યા છે, અને આ જ ક્રમથી હવે જે નારાજગી હતી તે નારાજગી દૂર થઈ છે। ભલે તેમણે જે સ્ટેટમેન્ટ આપ્યા હોય પહેલાના સ્ટેટમેન્ટ હતા, પરંતુ હવે નામ જાહેર થયું છે, અને નામ જાહેર થયા બાદ તેમની જે નારાજગી હતી તે દૂર થઈ છે, અને આ જ ક્રમથી તેઓ મળવા પહોંચ્યા છે ગુલાબસિંહ રાજપૂતને, શુભેચ્છા આપવા પહોંચ્યા છે, અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે હું ભગવાન કૃષ્ણનો ભગત છું, અને મારા મનમાં ક્યારેય રંજ ન હોય, કોઈ પણ નારાજગી ના હોય, અને આ નારાજગી નથી એ સાબિત કરવા માટે આજે હું ગુલાબસિંહને શુભેચ્છા આપવા પહોંચ્યો છું, અને આ જ પ્રકારની શુભેચ્છાઓ હું તેમને આપતો રહીશ, અને આવનારા દિવસોમાં પ્રચારમાં પણ ત્યારે જ્યારે પણ તેમને જરૂર પડશે ત્યારે હું તેમની મદદ કરતો રહીશ। સાથે તેમણે એમ પણ કહ્યું છે કે મારાથી પણ સિનિયર કેપી ગઢવી છે, કેપી ગઢવી પણ ઉમેદવારની રેસમાં હતા, જો કે તેમનું નામ પણ જાહેર નથી થયું, તેમ છતાં પણ તેમણે કોઈ પણ પ્રકારની નારાજગી નથી બતાવી, અને હું પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી બતાવતો, મારા જે સ્ટેટમેન્ટ હતા તે સ્ટેટમેન્ટ ફક્ત અને ફક્ત કોઈ અંગત કારણોસર આપ્યા હોય, પરંતુ મારી કોઈ નારાજગી નથી તેમનું નિવેદન તેમણે સામે આપ્યું છે। આભાર માહિતી માટે। એટલે કે કોંગ્રેસમાં ગુલાબસિંહનું નામ નક્કી થઈ ગયું છે, અને એમને મળવા માટે પહોંચ્યા હતા ઠાકરસિંહ રબારી, જે અત્યારે પક્ષમાં નારાજ છે। જો કે વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ તો ઠાકરસિંહ અને કેપી ગઢવીનો આ વિસ્તાર કહેવાય છે એમ તો, તેમ છતાં પણ ગુલાબસિંહનું નામ સામે આવતા જ આ બંને ક્યાંક નારાજ છે, અંદરોઅંદર ડખા પણ છે, પરંતુ ક્યાંક કોંગ્રેસમાં બધું જ સમુસૂત્રું ચાલી રહ્યું છે, ક્યાંય કોઈ નારાજગી નથી તેવું બતાવવાનો, તેવું દેખાડો કરવાનો પ્રયત્ન ક્યાંક કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। અત્યારે ફોર્મ ભરતા ગુલાબસિંહ રાજપૂત દેખાઈ રહ્યા છે, અને સાથે ઠાકરસિંહ અને કેપી ગઢવી।